હેલો સ્ટુડન્ટ્સ, નિરંજન સ્કૂલની ડીએલએસ સિસ્ટમમાં આપનું સ્વાગત છે. આપણે ધોરણ 8 એમાં જોઈ રહ્યા છીએ ચેપ્ટર નંબર 6 વિજ્ઞાન વિષયમાં દહન અને જ્યોત. હવે દહન એટલે શું પહેલાં આપણે સમજીએ કે કોઈ પણ વસ્તુ જે છે દહન થઈ જાય એટલે એ ગળી જાય, ઓગળી જાય, બરાબર. એને દહનશીલ પદાર્થ કહેવાય. કોક હોય એ ગરમીમાં ઓગળી જાય, કોક હવામાં ઓગળી જાય, ઘણા બધા એવા દહનશીલ પદાર્થ હોય. અને જ્યોત, જ્યોત એટલે શું? જ્યોત એટલે એક પ્રકારની ગરમી, ઉર્જા, બરાબર. હવે આપણે એમાં આગળ વધીએ કે બે નું શું શું યોગદાન છે વિજ્ઞાનમાં, એને શું શું એ આપણે આ જે છે કે દહન અને જ્યોતનું પદાર્થોની અંદર શું શું એનું ઉપયોગ છે, શું નથી, આપણે આગળ જોશું. પેલું, મેગ્નેશિયમની પટ્ટીને હવાની હાજરીમાં સળગાવતા શું થાય છે? તો મેગ્નેશિયમની પટ્ટીને પટ્ટીના દહન દરમિયાન મેગ્નેશિયમ ઓક્સાઇડ નામનો ઘન સફેદ પાવડર બને છે. ઘન સફેદ પાવડર બને છે ત્યારે ઉર્જા અને પ્રકાશ બંને ઉત્પન્ન થાય છે. ત્યારે ઉર્જા અને પ્રકાશ બંને ઉત્પન્ન થાય છે. વ્યાખ્યા આપો. દહન જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને ઉર્જા ઉત્પન્ન કરે છે તેને દહન કહે છે. હવે કોલસાને હવાની હાજરીમાં સળગાવતા શું થાય છે? તો કોલસાને જ્યારે સળગાવે હવાની હાજરીમાં તો કાર્બન ડાયોક્સાઇડ, ઉર્જા અને પ્રકાશ ઉત્પન્ન થાય છે. કોલસાને હવાની હાજરીમાં સળગાવતા કાર્બન ડાયોક્સાઇડ, ઉર્જા અને પ્રકાશ ઉત્પન્ન થાય છે. વ્યાખ્યા આપો. દહનશીલ પદાર્થ, જે પદાર્થનું દહન થઈ શકે છે તેને દહનશીલ પદાર્થ કહે છે. જે પદાર્થનું દહન થઈ શકે છે તેને દહનશીલ પદાર્થ કહે છે. વ્યાખ્યા આપો. અદહનશીલ, જે પદાર્થનું દહન થઈ શકતું નથી તેને અદહનશીલ પદાર્થ કહે છે. જે પદાર્થનું દહન થઈ શકતું નથી તેને
દહનશીલ પદાર્થ કહે છે. હવે આપણે દહનશીલ અને અદહનશીલ પદાર્થોમાં વર્ગીકરણ કરવાનું છે, એટલે આમાં મીણ, પ્લાસ્ટિક, કાગળ એ બધા આપ્યા છે, કાચ, કોઠું, ચાવી, એમાં દહનશીલ પદાર્થ કયા અને અદહનશીલ પદાર્થ કયા. તો કે મીણ, કાગળ, દીવાસળી, મીણ દહનશીલ પદાર્થ જોઈએ તો મીણ છે એ દહન થઈ જાય છે, કાગળ એને ગરમ કરીએ તો એ ઓગળી બળી જાય છે, દીવાસળી પણ ઓગળી જાય છે, પૂઠું, લાકડાની માપપટ્ટી, પેટ્રોલ, કાપડનો ટુકડો, સૂકા પાંદડા, હાઇડ્રોજન વાયુ, વગેરે. હવે અદહનશીલ પદાર્થમાં પ્લાસ્ટિક, પથ્થર, ખીલી, કાચ, ચાવી, 5 રૂપિયાનો સિક્કો, નાઇટ્રોજન વાયુ. દહન પ્રક્રિયા માટે કયો, દહન પ્રક્રિયા માટે કયો પદાર્થ જરૂરી છે? તો કે ઓક્સિજન. ઓક્સિજન હોય તો જ એ વસ્તુનું ઓગળવાનું શક્ય, દહન એટલે ઓગળવું શક્ય બને. સૂર્યમાં ઉર્જા અને પ્રકાશ ઉત્પન્ન થવાનું કારણ જણાવો. સૂર્યમાં ચાલતી ન્યુક્લિયર પ્રક્રિયાને કારણે સૂર્યમાંથી પ્રકાશ અને ઉર્જા ઉત્પન્ન થાય છે. સૂર્યની અંદર પણ એક ન્યુક્લિયર પ્રોસેસ થતી રહે છે, એટલે એ ગોળ ગોળ ફરે છે, એકદમ ધબધબતો ગોળો છે સૂર્ય છે, અને એકદમ સ્પીડમાં ફરે છે, એટલે જે એના અંદરથી જે રેઝ છૂટે છે એ જ ઉર્જા છે અને એ જ પ્રકાશ છે, ગરમી. દહન માટે હવા જરૂર સાબિત કરતો પ્રયોગ કરો કે દહન માટે હવા જરૂરી છે, એટલે મીણબત્તી, સાધન સામગ્રીમાં કાચની ચીમની, લાકડાના ટુકડા, દીવાસળી અને કાચની તકતી, એટલું આપણે લઈએ છીએ. હવે આપણે અહીંયા જોશું, જુઓ આ છે મીણબત્તી. હવે નીચેના નીચેથી હવા દાખલ થાય છે, એટલે અને આમાં નીચેથી હવા દાખલ થતી નથી ને ઢાંકવામાંથી હવા મળતી નથી. આ જે છે એમાં શું કર્યું છે, અહીંયા બે જગ્યાએથી હવા જાય છે, આ લાકડાના ટુકડા છે બરાબર, આ ચીમની છે, અને સૌ પ્રથમ સડકતી મીણબત્તી ટેબલ પર મૂકો, કાચની ચીમનીને લાકડાના ટુકડાનો આધાર આપી એવી રીતે ગોઠવો કે નીચેથી હવા, એટલે આ જે સાઈડ દેખાય છે આ સ્પેસ, અહીંયાથી ને અહીંયાથી હવા જઈ શકે. હવે બી, આ બીમાં શું કર્યું છે કે લાકડાનો ટુકડો હટાવી ચીમનીને ટેબલ પર સપાટી પર અડવા દઉં, એટલે આ બે હટાવી દીધા છે, એટલે આને સીધું મૂકી દીધું છે, એટલે હવા ચુસ્ત થઈ જાય છે. એવી રીતે ગોઠવો કે નીચેથી હવા જે ગોઠવો કે જાય જ નહીં. હવે કાચની સીમાં શું લખ્યું છે કે કાચ ચીમની પર કાચની તકતી ગોઠવો અને ત્રણેય પર મીણબત્તીની જ્યોતનું અવલોકન કરો. હવે આમાં શું થાય છે જુઓ, એમાં શું થાય છે કે હવા નીચેથી દાખલ થાય ત્યારે મીણબત્તી મુક્ત રીતે સળગે છે, કારણ કે તેને નવી હવા મળતી રહે છે. બી, ચીમનીમાં ઘેરાયેલી હવા હોય ત્યાં સુધી સ્થિર રહે છે, પરંતુ નીચે
ની નવી હવા દાખલ થઈ શકતી નથી, તેથી જ્યોત અસ્થિર બને છે અને ધુમાડો ઉત્પન્ન કરે. ધુમાડ થોડોક સોમા સમય પછી ઓલવાઈ જાય છે. આ અને સીમાં નીચેથી કે ઉપરથી બંને જગ્યાએથી હવા મળતી નથી, એટલે કાચની તકતી ઢાંક્યા વગર જ, ઢાંક્યા પછી તરત જ જ્યોત ઓલવાઈ જાય છે. એટલે આમાં જરૂરી બને છે કે કોઈ પણ પદાર્થને સળગ તો રાખવા માટે હવા જરૂરી છે, અને હવાની ગેરહાજરી વગર પદાર્થ સળગી શકે નહીં.